કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું એક નવું પ્રકરણ, બરાબર, કયું પ્રકરણ? નંબર 2, શું નામ છે? તો કે ભારતમાં બ્રિટિશ શાસન વ્યવસ્થા. અગાઉના આપણે પાર્ટ 1માં પ્લાસીનું યુદ્ધ અને બક્ષરનું યુદ્ધ એના વિશે માહિતી મેળવી હતી કે ભાઈ પ્લાસીનું યુદ્ધ છે, બરાબર, એ ક્યારે થયું હતું? તો કે 1757માં. અને એ યુદ્ધ દરમિયાન અથવા તો એ યુદ્ધ થકી જ અંગ્રેજોનું ભારતમાં શાસનની શરૂઆત થઈ, બરાબર. તો એ જે એ લોકોએ આપણી ઉપર જે જેટલા વર્ષ શાસન કર્યું, ક્યારથી? તો કે 1757થી 1857, એ દરમિયાન શું કર્યું, બરાબર, એ આપણે આ પાઠમાં સમજવાનું છે. તો જોઈએ પેજ નંબર 7, ટેક્સ્ટબુક કમ્પલસરી ખુલ્લી રાખજો, બરાબર. ચલો જોઈએ. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. આપણે જોયું હતું પ્લાસીનું યુદ્ધ 1757, બરાબર. 1757માં કયું યુદ્ધ થયું હતું? પ્લાસીનું યુદ્ધ. હવે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો કે જે બંગાળનો નવાબ હતો, બરાબર, બંગાળના નવાબ કોણ? સિરાજ ઉદ્દોલા. અને કોની વચ્ચે? અંગ્રેજો વચ્ચે. હવે એનું પરિણામ શું આવ્યું હતું? તો કે બંગાળના નવાબ જે સિરાજ ઉદ્દોલા હતા એ હારી ગયા અને અંગ્રેજો જીતી ગયા. શું કામે જીતી ગયા ખબર છે? કે સિરાજ ઉદ્દોલા હતો, બરાબર, એમનો સેનાપતિ હતો જેનું નામ હતું મીર જાફર. હવે એ મીર જાફર જે છે એમને અંગ્રેજોએ ફોડી લીધો. જેના પરિણામે શું થયું? તો કે સેના લશ્કરનું ધ્યાન રાખવાવાળો જો ફૂટી જાય એટલે એનું લશ્કર જે છે એ કાર્ય કરી શકે નહીં. તો આવા કૂટનીતિ ભર્યા, બરાબર, કૂટનીતિ અપનાવી હતી જેથી કરીને આપણા બંગાળના નવાબ જે સિરાજ ઉદ્દોલા હતા એ હારી ગયા અને અંગ્રેજો જે છે એ જીતી ગયા. તો આ આપણે પ્લાસીનું યુદ્ધ જોયું, બરાબર. હવે આ જ યુદ્ધમાં, અને જો પ્લાસીના યુદ્ધમાં મીર જાફરે મદદ કરી ને તો એને એવી કહેવાય ને કે લાલચ આપી હતી કે ભાઈ જો તું અમને સિરાજ ઉદ્દોલાને હરાવવામાં મદદ કરીશ તો અમે તને બંગાળની ગાદી આપશું. એવું કોણે કીધું હતું? અંગ્રેજોએ. એટલે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો. હવે થયું શું? તો કે બંગાળના મીર જાફર જે છે એ થોડો સમય એને કયા મુજબ કર્યું અંગ્રેજોએ, બરાબર, પણ પછી એ અંગ્રેજોની વિરુદ્ધ થવા માંડ્યો. એટલે એને શું કર્યું? તો કે મીર જાફરને હટાવવા માટે મીર કાસિમને ફોડ્યો, બરાબર. તો બક્સરના યુદ્ધમાં મીર કાસિમ જે છે એ એટલે પ્લસ અંગ્રેજોની સેના છે એ જીતી જાય છે. એટલે મીર કાસિમ જે છે એ બંગાળનો નવાબ બને છે. હવે એ થોડોક સમય પછી મીર કાસિમ આવે પણ એ લોકોને તકલીફ પડી, ક્લિયર. તો અંગ્રેજોને ધાર્યું જે છે ધાર્યું થયું નહીં. અને એનું હતું શું ઈચ્છા? તો કે અમારે કરમુક્ત વેપાર કરવો છે. વેપાર કરવો છે પણ અમે તમને કોઈ પૈસા આપવા નથી. આપણે ભારતમાં વેપાર કરવો છે પણ આપણે ભારતીયોને કાંઈ પૈસા દેવા નથી, કર જે છે આપવો નથી. વેપાર કરવા માટે અમુક પૈસા આપવા પડે એ આપવા નથી. તો એવું ચાલે નહીં. એટલે આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. કોની સામે? મીર કાસિમની સામે. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીર કાસિમ છે અવધના નવાબ છે અને મૈસૂરના નવાબ હતા, બરાબર. એમની સાથે એમની ત્રણેય સંયુક્ત સેના આપણે જોયું હતું પહેલા પાઠમાં, 50,000 જેટલા સૈનિકો હતા, બરાબર. છતાં પણ એ બક્સરના યુદ્ધમાં પણ અંગ્રેજો પાસે કંઈક 7,000 સૈનિકો માંડ હતા. છતાં પણ આપણા 50,000ની સામે એના 7,000 સૈનિકો જીતી ગયા અને બક્સરના યુદ્ધમાં પણ અંગ્રેજોની જે જીત થઈ. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. કોને? રોબર્ટ ક્લાઇવ, બરાબર. ક્લાઇવ હતા, એમને બે વ્યક્તિઓ સાથે સંધિ કરી. શું કરી? સંધિ. કોની વચ્ચે? ક્યાં બે વ્યક્તિઓ વચ્ચે સંધિ થઈ? તો કે એક જે છે એ છે આપણા અવધના નવાબ, બરાબર. અને બીજું કોણ હતું? તો કે મુઘલ બાદશાહ. બંનેની સાથે રોબર્ટ ક્લાઇવે સંધિ કરી. શું કરી? જોઈએ. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50,00,000 રૂપિયા આપવાનું સ્વીકાર્યું. અવધના નવાબ હતા ને એને શું કીધું? કંપનીને તમારે 50,00,000 આપવાના.
ક્લિયર? આવું કોણે કીધું? અવધના નવાબને. અને પછી શું કીધું? તો કે મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપનીએ વાર્ષિક 26 લાખની ખંડણી આપે. બરાબર, જે આ મુઘલ બાદશાહ હતા, બરાબર, જે એનું નામ છે શાહ આલમ બીજો, એનું નામ આપણું છે તો આપણે યાદ રાખીએ, શાહ આલમ બીજા જે હતા એને, બીજાને કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપણે અહીંયા વાત કરીએ, બરાબર, વાર્ષિક 26 લાખની ખંડણી આપે. આને શું આપશે? કંપની 26 લાખની ખંડણી આપશે. ક્લિયર? આવું બેયની વચ્ચે સંધિ થઈ. અવધના નવાબને કીધું 50 લાખ આપવાના હોય તમારે અમને, બરાબર, અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કીધું કે વાર્ષિક અમે તમને 26 લાખની ખંડણી આપશું. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. હવે આ બંને આ બધી વસ્તુ આપવાની, શું કામે? તો કે બંગાળ, બિહાર અને ઓડિશા અથવા તો ઓરિસ્સા, આ ત્રણેયની જે દીવાની સત્તા હતી એ કોને આપવાની? અંગ્રેજોને. બરાબર, આવું નક્કી કરવામાં આવ્યું હતું. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે દીવાની સત્તા આપીને તેને અંગ્રેજની ભારતમાં રાજકીય સત્તાની શરૂઆત થઈ. હવે જો આ તારીખ આપણા માટે બહુ મહત્વની, કઈ? 12 ઓગસ્ટ 1765. આ દિવસે શું થયું? તો કે આ દિવસે જે બાદશાહ હતા મુઘલ બાદશાહ, બરાબર, એમને દીવાની સત્તા એટલે કે જે રાજ્ય કરવાની જે સત્તા ને જે કંઈ પણ છે એ કોને સોંપી દીધું? અંગ્રેજોને. ક્લિયર? કારણ કે એને કીધું હતું અમે તમને 25 લાખ વર્ષના વાર્ષિક આપી દઈશું ખંડણી, તમારે અમને આ આપવાનું તો અમે તમને આપશું. તો આ જે હતું, બરાબર, તો બાદશાહે એ જે સત્તા છે એ કોને આપી દીધી? અંગ્રેજોને. ચલો, પછી અમુક એ લોકોએ પદ્ધતિ જે છે એ પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ કાયમી જમાબંધી. બરાબર, ચલો જોઈએ કાયમી જમાબંધી. ટેક્સ્ટબુકમાં ખાસ ધ્યાન રાખતા રહેજો, એક એક મુદ્દો જે છે એ આપણે સમજવો પડશે. બરાબર, કારણ કે ટેક્સ્ટબુક જે છે આપણા માટે નવી છે એટલે. ક્લિયર? ચલો જોઈએ આપણે સૌથી પહેલો મુદ્દો, કાયમી જમાબંધી. શું હતું આ કાયમી જમાબંધીમાં જોઈએ. ચાલો, કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. કાયમી જમાબંધી ક્યારે દાખલ થઈ? તો કે કોર્નવોલિસના સમયમાં, જ્યારે કોર્નવોલિસ આપણા ભારતનો ગવર્નર જનરલ હતો ત્યારે. બરાબર, ને આપણને સાલ આપેલી છે, કઈ સાલ છે? તો કે 1793માં. 1793માં જ્યારે કોર્નવોલિસ આપણા ભારતનો ગવર્નર જનરલ હતો ત્યારે આ પદ્ધતિ આવી હતી. કઈ? કાયમી જમાબંધીની. હવે એમાં શું હતું? તો કે પહેલું, જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. જો આજ આ કાયમી જમાબંધીમાં જે છે ને એ હતું શું? તો પહેલો મુદ્દો આપણને કીધો છે કે જે જમીનદારો હતા, જમીનદારો એટલે શું કહેવાય? તો કે જેમની પાસે જમીન હતી એ, તો એ જમીનદારો છે એને જમીન અને જમીનના મહેસૂલના હક આપવામાં આવ્યા. જમીનદારને જમીન અને મહેસૂલ, જમીન મહેસૂલ એમ આ બંનેના હક જે છે એ આપવામાં આવ્યા. બરાબર, આપવામાં આવ્યા. અને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. કોને? આ જમીનદારોને સરકારના એજન્ટ બનવાનું હતું. ભાઈ, સરકાર માટે કામ કરવાનું. સરકાર એટલે કોણ? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજો. બરાબર, બીજું શું હતું? તો કે જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મેંતણ તરીકે રાખવા. બીજું આવું હતું, જમીનદારો, બરાબર, જે હતા એને પોતાની ઉપજના 9 ભાગ એ કોણે આપી દેવાના? સરકારને. અને 1 ભાગ જે છે એને પોતાના મેંતાણા તરીકે રાખવાનું. ક્લિયર? આવું હતું કેમાં?
કાયમી જમાબંધીના પદ્ધતિમાં. પહેલું શું કીધું તો કે જમીનદારો જે છે એને જમીન અને જમીન મહેસૂલનું કામ જે છે એના હકો જે છે આપવામાં આવ્યા અને જમીનદારો જે છે સરકારના એજન્ટ બની ગયા. ક્લિયર? અને પછી જમીનદારોને નવ ભાગ પોતાની જે કાંઈ પણ ઉપજ થાય છે કે જે કાંઈ પણ થાય છે એનો નવ ભાગ સરકારને આપી દેવાનો અને એક જ ભાગ એને રાખવાનો. આવું ચાલે નહીં. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું ઓબ્વિયસલી થાય જ ને, કારણ કે નવ ભાગ એને આપી દઈએ તો આપણે તો એક જ ભાગ રાખવાનો. મહેનત આપણે કરીએ, જમીન આપણી બધું આપણે કરીએ તો પણ, કારણ કે તે નિશ્ચિત કરેલું મહેનતાણું જમીનદારોને આપવું પડતું. આ નિશ્ચિત કર્યું હતું ને એને ફરજિયાત સરકારને આપવું પડતું. પરંતુ જમીનદાર તેના ઉપર જુલ્મ કરીને પણ મહેસૂલ વસૂલ કરતા, કોઈ ના ચૂકવી શકતું તો એના ઉપર જુલ્મ કરીને પણ એ ચૂકવ એ ફરજિયાત એમની પાસેથી વસૂલ કરવામાં આવતું. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. જે નિશ્ચિત કરેલી રકમ, ભાઈ આટલા રૂપિયા તો તમારે અમને આપવાના જ, પાક થાય તોય પણ ભલે, ના થાય તોય પણ ભલે, કોઈ વસ્તુ કોઈ કારણોસર એ બગડી જાય તો પણ ભલે. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોને થોડું સહન કરીને નક્કી કર્યા મુજબ મહેનતાણું આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શકતા તેની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. ન આપતા તેનું શું થતું તો કે એની જમીનો લઈ લેવાની, બરાબર, એમની પાસેથી જમીન છે જપ્ત કરી લેવાની. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બની ગયું. એ સમયે બંગાળ જે છે એને અન્નનો ભંડાર કહેવાતું, બરાબર, એને શું કહેવાતું? અન્નનો ભંડાર. હવે આ અન્નના ભંડારમાંથી એ શું બની ગયું તો કે કંગાળ બની ગયું. શું કામે? કારણ કે આ લોકોએ જમીન જમાબંધી જેટલી ખરાબ આપી હતી, કાયમી જમાબંધી પદ્ધતિ જેટલી ખરાબ હતી. એટલે ઘણા બધા વિદ્રોહ કર્યા ખેડૂતોએ, ઘણા બધા ખેડૂતોએ ઓબ્જેક્શન લીધું કે ભાઈ આવું ના ચાલે, અમારી ઉપર તો અત્યાચાર થાય છે, સરકારે કાંઈ સાંભળવું નહીં અને આ જે છે ચાલુ જ રાખ્યું. ક્લિયર? ચલો, ત્યાર પછીનો જે છે રૈયતવાળી પદ્ધતિ. આપણે આજ કાયમી જમાબંધીની પદ્ધતિ સમજાઈ ગઈ. ના સમજાવે તો ફરી પાછો વિડીયો જે છે એને રિવાઇન્ડ કરીને જોજો. ક્લિયર? ચલો, હવે બીજી પદ્ધતિ આવે છે રૈયતવાળી પદ્ધતિ. આ રૈયતવાળી પદ્ધતિ શું? રૈયત એટલે લોકો, બરાબર, લોકો. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી. ક્યારે? 19મી સદીની શરૂઆતમાં. અહીં આપણને સાલ કીધી છે તો યાદ રાખીશું. કઈ કીધી છે? 1820. કઈ જગ્યાએ રૈયતવાળી પદ્ધતિ? તો કે એક તો આપણે પૂછે મુંબઈ અને બીજું છે મદ્રાસ. મુંબઈ અને મદ્રાસ. મદ્રાસ એટલે ચેન્નઈ આવી પૂછે આપણને, અત્યારે હાલનું એ ચેન્નઈ કહેવાય છે તમિલનાડુમાં. ક્લિયર? તો આવી રીતે 19મી સદીની શરૂઆતમાં બે જગ્યાએ રૈયતવાળી પદ્ધતિ અમલ કરવામાં આવી, અથવા તો રૈયતવાળી પદ્ધતિ મૂકવામાં આવી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. આ રૈયતવાળી પદ્ધતિના જે પ્રણેતા હતા ને એ કોણ હતા? થોમસ મુનરો. ક્લિયર? થોમસ મુનરો છે રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા હતા. તે સમયે તેઓ મદ્રાસના પણ ગવર્નર હતા. એ સમયે જે છે ને આ મુનરો જે હતા એ કોણ હતા? તો કે મદ્રાસના ગવર્નર હતા. આના બરાબર એવું પૂછાય કે રૈયતવાળી પદ્ધતિ માં એટલે તો અથવા તો એ પદ્ધતિ દરમિયાન થોમસ મુનરો જે છે એ ક્યાંના ગવર્નર હતા? તો કે મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો હતો. આ પદ્ધતિમાં શું હતું? તો કે જે જમીન ખેડે, બરાબર, ખેડે એટલે ખબર ને, પાક ઉગાડવા માટે જમીન પહેલાં ખેડવી પડે, તો એ ખેડનાર જે લોકો હોય એને જમીનનો માલિકી હક જે છે એ આપવામાં આવતો. સરકારની શરત મુજબ ખેડૂતને જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. મહેસૂલ છે એ તો ચૂકવવાનું, ભાઈ તમારા પાક અથવા તો તમારી જમીનમાં જે પાક ઉગે છે એના અમુક ટકા તમારે અમને આપવાના જ. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો નહીં, બરાબર. જમીનની પહેલાં શું કહે? તો કે ખેડે એને જમીન આપી દેવાની, બરાબર, એનો માલિકી એક આપી દેવાનો. પાછું તો કે જે જમીનમાંથી ઉપજ આવે એનો પૈસા પણ લઈ લેવાના. તો આના કારણે શું થતું કે જમીનના માલિકોને એવું લાગતું જ નહીં કે અમે જમીનનો માલિકી હક ધરાવીએ છીએ.
તેના બે મુખ્ય કારણો જવાબદાર છે. એમાં પહેલું કીધું છે જમીનનું વધારે પડતું મહેસૂલ. રૈયતવારી પદ્ધતિમાં આપણે કીધું ને આગળ બરાબર કાયમી જમીન નવ ભાગ દઈ દેવાના, તો આવું જે છે એ લોકો શું કરતા, તો કે મહેસૂલ છે ને વધારે જ આપવાનું, જમીનદારોએ મહેસૂલ વધારે જ ચૂકવવાનો. બીજું છે સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતો હતો. એને ઈચ્છા પડે ને ત્યારે પાછો વધારે, એક તો વધારે જ હતો ઓલરેડી, પ્લસ તો કે હજી વધારો કરી નાખે જ્યારે એને ઈચ્છા પડે ને ત્યારે. અને ત્રીજું કીધું છે કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નુકસાન પામે તો પણ રૈયત જમીન મહેસૂલનો મહેસૂલ તો આપવું જ પડતું હતું. રૈયતે એટલે લોકોએ બરાબર, પાક થાય કે ન થાય તમારે અમને એટલે કે જમીનદારોએ ખેડૂતોએ મહેસૂલ ફરજિયાત આપવું પડતું. આવું અન્યાય ભરી કૂટનીતિ જે છે એ લોકો કરતા હતા. આપણે આ રૈયતવાળી પદ્ધતિ જોઈ. ચલો ત્યાર પછી આપણે જોઈશું મહાલવાળી પદ્ધતિ. બરાબર, મહાલવાળી પદ્ધતિ. આમાં શું હતું? પહેલી આવી કાયમી જમાબંધી, બીજી આવી રૈયતવાળી પદ્ધતિ ને ત્રીજી મહાલવાળી પદ્ધતિ જોઈએ. મહાલવાળી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. આપણા ભારતમાં બરાબર આવી રીતે આપણે દિશા જે છે એમાં આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો આ જે પદ્ધતિ છે મહાલવાળી પદ્ધતિ કઈ જગ્યાએ અમલ થતો, તો કે ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં. બરાબર, આ ઉત્તર પશ્ચિમ પ્રાંત, સાથે સાથે શું કીધું, મધ્ય ભારત. આપણું જે આ મધ્ય ભારત છે બરાબર, ત્યાં આ પદ્ધતિ જે છે એ અમલમાં મૂકવામાં આવી હતી. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજી ગવર્નર અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવાળી પદ્ધતિ દાખલ કરી. કોને? હોલ્ટ મેકેન્ઝી. હોલ્ટ મેકેન્ઝી નામનો એક અંગ્રેજ અધિકારી હતો, એમણે 1822માં આ પદ્ધતિ છે મહાલવાળી પદ્ધતિ એ અમલમાં મૂકી. હવે એમાં શું હતું જોઈએ. બ્રિટિશ મહેસૂલ દફતર, દફતર એટલે રેકોર્ડ બરાબર, એમાં ગ્રામ અથવા ગામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ થતો હતો. બ્રિટિશ જે મહેસૂલ દફતર હતું બરાબર, દફતર એટલે કે એ જ્યાં રેકોર્ડ રાખવામાં આવતા બધા જ બરાબર, અત્યારે આપણે સરકારી ખાતાના રેકોર્ડ રાખીએ ને એવી રીતે જે રેકોર્ડ રાખવામાં આવતા, એમાં ગ્રામ અને ગ્રામના સમૂહને શું કહેવામાં આવતું, મહાલ જે છે ગ્રામ અથવા તો ગ્રામના સમૂહને. શું કહેવામાં આવતું? મહાલ. ક્લિયર? મહાલનું એક્ય ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામના જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. અહીંયા શું હતું? તો કે અમારે મહેસૂલ ન જ જોતું ભાઈ બરાબર, અમારે તો આખું ગામ જ જોઈએ છીએ. ક્લિયર? તો આવી રીતે એ લોકો આ જે મહાલવાળી પદ્ધતિ જે છે અમલમાં મૂકતા. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરીને ખેતી તથા અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈને જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. પહેલાં તો આખા ગામનો જે આખું ગામ છે એનો પહેલાં જોવે કે ભાઈ આજે ગામમાં કેટલી જમીન છે, ખેડવા લાયક જમીનો છે, ક્યાં ખેતરો છે, એ બધું જોવે બરાબર, અને એ પ્રમાણે લોકો મહેસૂલ નક્કી કરે. સારી જમીન હોય, ફળદ્રુપ જમીન હોય, વધારે પાક થતો હોય તો એ પ્રમાણે મહેસૂલ બરાબર આવી રીતે લોકો નક્કી જે છે કરતા. આથી આ પદ્ધતિ મહાલવાળી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. અહીંયા મહેસૂલ જે છે કોને ઉઘરાવવાનું રહેતું? તો કે જે ગામનો મુખી હતો એને બરાબર, એને આનું મહેસૂલ ઉઘરાવવાનું રહેતું. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા.
આપણે જે પદ્ધતિથી ખેતી કરતા, જે જમીનમાં પાક ઉગાડતા, એ બધી પદ્ધતિને બદલે એ લોકોએ પોતાની પદ્ધતિઓ મૂકી દીધી, જેના કારણે શું થયું તો કે આપણી જે ખેત પેદાશો જે છે, ખેતરોને જે કંઈ પણ જે ખેતરોમાંથી થતી આવકો જે છે, ખેડૂતો જે છે એ કેવા બની ગયા, પાયમાલ બની ગયા, કંગાળ બની ગયા. બરાબર, તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળના મુદ્દાઓ જે છે એમની ક્રમશઃ ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.